અબડાસામાં જમીન મુદ્દે આવેદનપત્ર પાઠવી રજૂઆત કરાઈ છે। અબડાસા નાયબ કલેક્ટર કચેરી ખાતે રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ કચ્છ જિલ્લાની ટીમ અને તાલુકા ટીમ અને ડુમરાના ખેડૂતો દ્વારા ડુમરાની 1997માં 11 જેટલા ખાતેદારોને મળેલ જમીનનો આજ સુધી જે કબજો સોંપાયો નથી એ અંગે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને સાથે ઉગ્ર ચીમકી કરવામાં આવી છે। જો આગામી 15 દિવસમાં કબજો સોંપવામાં નહીં આવે તો જલદથી જલદ કાર્યક્રમ કરવામાં આવશે તેની જવાબદારી તંત્રની રહેશે। આ કાર્યક્રમમાં જિલ્લાના પ્રમુખ નરેશ મહેશ્વરી, ઉપપ્રમુખ હિતેશ મહેશ્વરી, ઇકબાલ જત, વિશાલ પંડ્યા, અબડાસા તાલુકા રાષ્ટ્રીય દલિત અધિકાર મંચના પ્રમુખ રજાક ઉઠાર, ઇકબાલ એસ જત, હરેશ મહેશ્વરી, સલમાન જત, સૈયદ હનીફ, સલીમ જત અને ડુમરાના ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા। સ્ટોરી બાય જગદીશ ભાનુશાળી, મા અસાપુરા ન્યૂઝ ચેનલ, અબડાસા। રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ કચ્છ જિલ્લા વતી નાયબ કલેક્ટર શ્રી નલિયાને આજે અમે આવેદનપત્ર આપવા માટે આવ્યા હતા। આવેદનપત્રનો અમારો મુખ્ય મુદ્દો એ હતો કે 1997માં આ રાજ્યની સરકારે નાયબ કલેક્ટર નખત્રાણાએ અનુસૂચિત જાતિના લોકોને જે જમીન સાંથળીમાં આપી હતી એની ફી ભરેલ છે, એના 7 બારના ઉતારા છે, હુકમ પણ મળી ગયેલ છે, છતાં પણ આ જે માથાભારે લોકો છે ડુમરામાં, એ ડુમરામાં જે માથાભારે લોકો છે એ જમીનો ઉપર કબજો કરીને બેઠા છે। આજે 27 વર્ષ થઈ ગયા તે છતાં આ જિલ્લાનું વહીવટીતંત્ર અને આ જે ચડીધારી સરકાર છે અનુસૂચિત જાતિના દલિત સમાજના લોકો ઉપર જે રીતે એને આર્થિક ક્યાં નુકસાન પહોંચતું હોય, એને માનસિક ક્યાં ત્રાસ આપતું હોય એ રીતે આપવા માટે હંમેશા પ્રયત્ન કરતી રહે છે। એવી જ રીતે 1997માં એટલે આજે 27 વર્ષ થયા 11 જેટલા ખેડૂત ખાતેદારોને હજી સુધી જમીન એને એલોટમેન્ટ કરવામાં નથી આવી, ત્યારે આજે અમે નાયબ કલેક્ટર શ્રી નખત્રાણાને પણ આવેદનપત્ર આપી અને એક અલ્ટિમેટમ 15 દિવસનો આપીએ છીએ કે સાહેબ અમારા લોકોની જે જમીનો છે એ જે માથાભારે લોકો જે કબજો કરીને બેઠા છે એને તાત્કાલિક ધોરણે દૂર કરવામાં આવે, અન્યથા રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ કચ્છ જિલ્લા વતી અને જરૂર પડશે તો વડગામના ધારાસભ્ય અને રાષ્ટ્રીય આંદોલનકાલી નેતા જિગ્નેશભાઈ મેવાણીને પણ કચ્છમાં અમને ઉતારવા પડશે અને જ્યારે અમે જ્યારે આંદોલન ઉપર ઉતરશું, ક્યાંક ચક્કા જામ ઉપર ઉતરશું તો એની તમામે તમામ જવાબદારી આ રાજ્યની સરકારની, આ જિલ્લા વહીવટીતંત્રની અને આ સ્થાનિક પોલીસ તંત્રની અને નાયબ કલેક્ટર શ્રી નલિયાની રહેશે। એટલા માટે કે આજે 27 વર્ષ થઈ ગયા હજી સુધી આ કબજા સોંપવામાં નથી આવ્યા, તાત્કાલિક ધોરણે આ કબજા સોંપવામાં આવે એવી અમારી માંગ છે। હું ડુમરા ગામનો રહેવાસી છું ને ખેડૂત છું, અમે બધા 11 ખેડૂત અહીંયા આવ્યા છીએ ને અમારો જે હક છે એ અમે લેવા આવ્યા છીએ કલેક્ટર ઓફિસમાં। એ 1997માં અમને જમીન મળી હતી, હજી સુધી અમને કબજો આપવામાં આવ્યો નથી, કેટલાક અમે હેરાન થઈ ગયા છીએ તો હજી સુધી અમને એવા જ ધક્કા ખાવા પડે છે। એટલા માટે અમે કોન્ટેક્ટ કર્યો ભાઈ નરેશભાઈ માહેશ્વરીનો કે જે ગરીબોનો અવાજ છે અત્યારે, તો અમે એવી લાગણીથી અહીંયા નરેશભાઈ માહેશ્વરી કને આવ્યા છીએ, તો અમને નરેશભાઈ માહેશ્વરી કીધું એ સાહેબને કે ભાઈ 15 દિવસનું જે ટાઈમ આપ્યો છે એ ટાઈમ ઉપર જો જમીન અમને આપી દે તો વધુ સારો, નહીં તો અમે રસ્તા ઉપર ઉતરશું ને આંદોલન જોરથી કરશું। આજ રોજ રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ દ્વારા અબડાસા તાલુકાના ડુમરા ગામમાં 1997ની અંદર જે જમીનની સાંથણીમાં મળેલ હતી તે જમીનના કબજાઓ આજ દિવસ સુધી ખેડૂતોને મળેલ નથી, જેની અનેકવાર બીજા હુકમો પણ થયેલા છે, જેની ફી પણ ભરી દેવામાં આવેલ છે, છતાં એ લોકોને આજ દિવસ સુધી અમુક તત્વો ઇસ્મો દ્વારા જે કબજો કરવામાં આવેલ છે અને સરકાર દ્વારા એ કબજો ખાલી કરવામાં આવતો નથી। આજે રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ દ્વારા નાયબ કલેક્ટરશ્રીને અમે આવેદનપત્ર આપ્યો છે કે ભાઈ 15 દિવસની અંદરમાં તાત્કાલિક રાહે આ લોકોને જેની કબજો નથી મળ્યો, એ લોકોને જેની જમીન છે એને કબજો આપવામાં આવે, જો કબજો આપવામાં નહીં આવે તો આંદોલન ઉપર ઉતરવાની જવાબદારી પણ અમે સ્વીકારશું અને જે આંદોલન થશે એની તમામે તમામ જવાબદારી સરકારશ્રીની રહેશે। એડમિશન ઓપન, લોકડાઉન બાદ ફરીથી એડમિશન શરૂ થઈ ગયું છે। માં મોટર ડ્રાઇવિંગ સ્કૂલ, સરકાર માન્ય ડ્રાઇવિંગ સ્કૂલ, ગ્રુપ એડમિશન માટે આકર્ષક ડિસ્કાઉન્ટ, વધુ વિગત માટે આજે જ કાર્યાલયનો સંપર્ક કરો। એડ્રેસ માં આશાપુરા ન્યૂઝ, 1 આયા એપાર્ટમેન્ટ, જ્યુબિલી સર્કલની સામે, ભુજ, કચ્છ। મોબાઈલ નંબર
972520613197252061327.